નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિપુલ પટેલ, મારી યુટ્યુબ ચેનલ સત્યમ એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમને મારા વિડીયો પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલા બેલ આઇકોનને દબાવી દો કે જેથી કરીને તમને નવા વિડીયોના નોટિફિકેશન તરત જ મળતા રહે. અને જે વિદ્યાર્થી મિત્રોએ સબસ્ક્રાઇબ કરી ચૂક્યા છે તેમનો ખૂબ ખૂબ આભાર. ચલો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ આપણે વિભાગ સી પ્રકરણ એક. આજે 1 જાન્યુઆરી 2020 છે, બરાબર, અને હું તમારા માટે આ વિભાગ સીનો પ્રકરણ એકનો વિડીયો બનાવી રહ્યો છું. આજે લોન્ચ નહીં થાય, કદાચ કાલે થશે, ટ્રાય કરીશ આજ સાંજે થઈ જાય તો, પણ આપણે વિભાગ બીનું છેલ્લું પ્રકરણ બાકી છે, તે લોન્ચ થશે પહેલાં. તો પ્રકરણ એક જોઈએ આપણે, જેની અંદર પહેલો દાખલો છે ક્રમિક વિપુલતા દર્શક દર્શિતા પદ્ધતિની મદદથી સંખ્યારેખા પર 4.287 દર્શાવો. હવે વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરના કેટલાક દાખલા એવા છે જેમાં આપણે ડ્રો કરવાનું છે, બરાબર. તો મેં અહીંયા શું છે, અમુક દાખલાઓ પહેલેથી ગણીને જ રાખ્યા છે, કારણ કે સમય ના બગડે આપણો. સમય એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, એટલે આપણે વેસ્ટ ના થાય એટલે આપણે સીધા જ અમુક દાખલા છે ગણીને રાખેલા છે, આકૃતિઓ જ્યાં દોરવાની હોય ત્યાં. તો ચલો શરૂ કરીએ આપણે દાખલા નંબર એક. ચલો પહેલો દાખલો જોવો વિદ્યાર્થી મિત્રો, 4.287. હવે હું અહીંયા તમને બાજુમાં રફ કામમાં થોડુંક સમજાવું છું, એ ધ્યાનથી સમજજો. આવા દાખલા બહુ ઇઝીલી આપણે ગણી શકીએ છીએ, પણ સમજાય તો, અધરવાઇઝ ટફ બી પડી શકે છે. તો 4.287, તો પહેલાં તમારે આ પહેલો આંકડો જોવાનો, એ કોની વચ્ચે આવે મને એ કહો. તો તમે કહેશો કે 4, એટલે આમ 4થી મોટી છે એટલે 4.2ને બી ધ્યાનમાં રાખવાની, 4 અને 5ની વચ્ચે આવશે આ સંખ્યા, બરાબર. તો આપણે 4 અને 5ને ઝૂમ કરીશું વિપુલ દર્શક લેન્સ વડે, એટલે કે બિલોડી કાચ વડે. તો અહીંયા જો અમે એક સંખ્યા રેખા દોરી છે જેમાં -1 થી 6 સુધી બતાવ્યા હતા અને એમાં 4 થી 6નો આંકડો, બરાબર, તમે જોઈ શકો છો આમ ઉપરની સાઈડ 4 થી 6. તો ત્યાં તમે ઝૂમ કરશો તો હવે 4 અને 5ને આપણે ઝૂમ કર્યા, તો 4 અને 5ને ઝૂમ કરતા વિદ્યાર્થી મિત્રો બીજી સંખ્યા રેખા આપણને મળશે, જેમાં પહેલો અને છેલ્લો આંકડો 4 અને 5 લઈશું. વચ્ચેના આંકડાઓ આપણે 4.1, 4.2, 4.3, 4.4, 4.5 એ રીતે 4.9 સુધી લઈશું. તો ચલો હું તમને બતાવું, અહીંયા જોઈ લો. તો અહીંયા આપણે શું કરવાનું, 4 અને 5ની વચ્ચે પહેલાં વચ્ચો વચ્ચે એક લીટો આ રીતે મારી દેવાનો, જેને આપણે કહેવાનું 4.5, બરાબર, દેખાય છે તમને. હવે આપણે 4 લીટા વચ્ચે મારી દેવાના 4.1, 4.2, 4.3, 4.4, એ જ રીતે આ બાજુ 4 લીટા મારી દેવાના, 4.5 મિડલમાં લેવાનું, 4.6, 7, 8 અને 9. હવે આપણે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો, તો આપણો આંકડો જરાક ધ્યાનથી જુઓ, 4.287. તો હવે 4.2થી મોટો આવશે આ પાછળની આ સંખ્યાઓ છે એટલે, તો 4.2 અને 4.3ને ઝૂમ કરવાના. તો જ્યાં 4.2 અને 4.3 છે એને આપણે બિલોડી કાચ વડે ઝૂમ કર્યા, બરાબર. તો હવે આપણે જે 4 અને 5 દર્શાવ્યા હતા વિદ્યાર્થી મિત્રો, એની જગ્યાએ આપણે કયા દર્શાવવાના, 4.2 અને 4.3. એકચ્યુઅલી વિદ્યાર્થી મિત્રો, આ 4.2 અને 4.3 એટલે કેટલા છે, તો આની પાછળ એક 0 તમે જાતે પણ લગાવી શકો છો, 420 અને 430 છે એમ સમજવાનું, બરાબર. તો તમે ઇઝીલી સમજી શકશો. ચલો 420 પછી કઈ સંખ્યા આવે, તો 4.21 આવે, બરાબર. 4.20 પછી, તો 4.21, 22, 23, 24, 25નું વચ્ચે 26, 27, 28, 29 અને 30. તો હવે અહીંયા જુઓ, આપણે હવે ત્રીજી સંખ્યા રેખા દોરીએ છીએ 4.28 ને એના કરતાં પાછળ 7 આપ્યો છે એટલે મોટી, એટલે આ સંખ્યા કોની વચ્ચે આવશે, તો કે 4.28 અને 4.29ની વચ્ચે. તો હવે આપણે એને ઝૂમ કરીશું, બરાબર. તો ચલો અહીંયા આ સંખ્યા રેખા ઉપર 4.28 અને 2.9ને ઝૂમ કર્યા, બરાબર. ઝૂમ કરીને આપણે નીચે લખવાના રહી ગયા છે, એટલે કે લાઈન ખેંચવાની, તો હું તમને જરા ખેંચીને બતાવી દઉં. ચલો 4.28ને આપણે ઝૂમ કર્યા, એ અહીંયા લાવી દીધા, અને આ છેડા ઉપર હું 4.9ને ઝૂમ કરું છું, બરાબર. ચલો 4.9 ઝૂમ થઈ ગયા અને આવી ગયા અહીંયા. તો 4.8 અને 9 આવી ગયા. હવે તમે આની પાછળ, મેં તમને કીધું એ પ્રમાણે રફ કામમાં હું તમને 0 મૂકવાનું શીખવાડીશ, કે અહીંયા તમે 0 મૂકો તો હવે આ સંખ્યા કઈ થઈ ગઈ, 280. તો એના પછી શું આવશે બોલો, 281, 82, 83, 84, વચ્ચે 85, 86, 87, 88 અને 89. તો આપણો કયો આંકડો લાવવાનો હતો, આપણે 4.287, બરાબર. તો 287 જ્યાં આવે ત્યાં આવી રીતે આપણે બ્લેક ટપ્પું કરી દેવાનું. અહીંયા મેં તમને હાઇલાઇટ કરીને બી બતાવ્યું છે કે આ પોઈન્ટ્સ આપણે આ રીતે આપણને મળશે. તો આ થઈ ગયું તમારું 4.287. આઈ હોપ કે તમને ખબર પડી ગઈ હશે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ આપણે દાખલા નંબર 2. જો a + 8
રૂટ ફાઇવ બી ઇઝ ઇક્વલ ટુ એટ પ્લસ રૂટ ફાઇવ, એટ માઇનસ રૂટ ફાઇવ પ્લસ એટ માઇનસ રૂટ ફાઇવ અપોન એટ પ્લસ રૂટ ફાઇવ હોય તો એ અને બી શોધો. અહીંયા વિદ્યાર્થી મિત્રો પાછળ જવાબ ખોટો આપેલો છે. મેં લગભગ બીજી વખત પણ ટ્રાય કરી જોયો પણ આ એક્ઝામ્પલની અંદર પાછળ જવાબ ખોટો જ આપેલો છે. હું તમને છેલ્લે કરીને બતાવીશ કે આ કેવું હોય તો તમારો જવાબ ઓકે આવશે, બરાબર. તો ચલો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સ્ટાર્ટ કરીએ દાખલા નંબર બે. તો અહીંયા આપણે લેફ્ટ હેન્ડ સાઈડથી સ્ટાર્ટ કરીશું વિદ્યાર્થી મિત્રો. તો લેફ્ટ હેન્ડ સાઈડ એ શું આપેલી છે જોઈ લો. તો એટ પ્લસ રૂટ ફાઇવ અપોન એટ માઇનસ રૂટ ફાઇવ પ્લસ એટ માઇનસ રૂટ ફાઇવ અપોન એટ પ્લસ રૂટ ફાઇવ. તો અહીંયા આપણે એટ માઇનસ રૂટ ફાઇવ ને એટ પ્લસ રૂટ ફાઇવ લસા લઈ લઈશું. તો એટ માઇનસ રૂટ ફાઇવ અને એટ પ્લસ રૂટ ફાઇવ આપણે લસા લીધો. તો એટ પ્લસ રૂટ ફાઇવ અહીંયા ગુણાશે તો એટ પ્લસ રૂટ ફાઇવનો સ્ક્વેર થઈ જશે. અહીંયા રૂટ ફાઇવ છે, બરાબર. ચલો એ જ રીતે આ પદ અહીંયા ગુણી જશે, ચોકડી ગુણાકાર આપણે કહી શકીએ એમ, એ રીતે થશે, બરાબર. કારણ કે આ બંને જે આપણે લસા લીધો અહીંયા એટ માઇનસ રૂટ ફાઇવ છે તો એ ચેકાઈ જાય, બાકી શું બચ્યું એટ પ્લસ રૂટ ફાઇવ તો એ ઉપર ગુણાશે. અહીં એટ પ્લસ રૂટ ફાઇવ છે તો એ ચેકાઈ ગયો, બાકી બચ્યું એટ માઇનસ રૂટ ફાઇવ અહીંયા ગુણાશે, બરાબર. તો આ રીતે ગુણાકાર થશે, ક્રોસ ગુણાકાર જેવું લાગશે આપણને. હવે આપણે એનું વિસ્તરણ કરી દઈએ. તો વિસ્તરણ આપણે જાણીએ છીએ દ્વિપદીનું વિસ્તરણ શું થાય વિદ્યાર્થી મિત્રો. તો પહેલા પદનો સ્ક્વેર પ્લસ બે ગુણ્યા પહેલું બીજું વત્તા બીજા પદનો સ્ક્વેર. તો ચલો એ રીતે આપણે કરીશું. તો ઇઠ્યો ઇઠ્યો ચોસઠ પ્લસ બંનેના ગુણાકારથી ડબલ, તો આઠ દુ સોળ વર્ગમૂળમાં પાંચ, સોળ વર્ગમૂળમાં પાંચ પ્લસ વર્ગમૂળમાં પાંચનો સ્ક્વેર. તો વર્ગમૂળમાં પાંચનો સ્ક્વેર એટલે કેટલો થઈ જાય, પાંચ થઈ જાય. ચલો એ જ રીતે આપણે પાછળનું કરીએ. તો પાછળનાનું વિસ્તરણ એ જ રીતે થશે, પહેલા પદનો વર્ગ એટલે કે ઇઠ્યો ઇઠ્યો ચોસઠ માઇનસ બંનેના ગુણાકારથી ડબલ, તો સોળ રૂટ ફાઇવ પ્લસ છેલ્લા પદનો સ્ક્વેર, બરાબર. તો એ કેટલો આવશે, ફાઇવ. વચ્ચે નિશાની માઇનસ છે એટલે આપણે અહીંયા વચ્ચેવાળી પદ માઇનસ આવી જશે. ચલો હવે ભાગાકારમાં શું થશે એ જોઈ લો. તો એમાં એક વાર પ્લસ એક વાર માઇનસ હોય વિદ્યાર્થી મિત્રો, તો પહેલા પદનો સ્ક્વેર એટલે કે આઠનો સ્ક્વેર માઇનસ રૂટ ફાઇવનો સ્ક્વેર બીજા પદનો સ્ક્વેર. ચલો હવે આપણે એને આનું વિસ્તરણ કરી દઈએ એટલે કે આપણો સરવાળો બાદ બાકી કરી નાખીએ, બરાબર. વિસ્તરણ તો કરી દીધું આપણે. તો ચોસઠ વત્તા પાંચ ઓગણસિત્તેર, ચોસઠ વત્તા પાંચ ઓગણસિત્તેર એમ કરો. યા ચોસઠ દુ એકસો અઠ્યાવીસ અને પાંચને પાંચ દસ એટલે કે એકસો ને આડત્રીસ. સોળ રૂટ ફાઇવ પ્લસ હતા, સોળ રૂટ ફાઇવ માઇનસ હતા એ ઉડી ગયા. હવે નીચે શું બચ્યું, તો ઇઠ્યું ઇઠ્યો ચોસઠ અને રૂટ ફાઇવનો સ્ક્વેર એટલે ફાઇવ. બસ અહીંયા જ ભૂલ કરી છે વિદ્યાર્થી મિત્રો, ખાલી જવાબ લખવામાં નવનીતમાં. આઈ થિંક કે એ જ હશે હંડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ, પણ તો બી તમે ટ્રાય કરજો ને કોઈને જવાબ આવી જાય તો મને કોમેન્ટમાં લખીને મોકલાવજો, બરાબર. તો ચોસઠમાંથી પાંચ જાય તો ઓગણસાઠ. અહીંયા ભૂલ શું થઈ છે વિદ્યાર્થી મિત્રો હું તમને કહી દઉં. પાછળ આ એકસો આડત્રીસ એમના અહીંયા ચોસઠમાંથી પાંચની જગ્યાએ એ લોકો એક બાદ કરી દીધો છે એટલે અહીંયા બતાવ્યો છે ત્રેસઠ. હવે આના છેદ ઉડાડી દો તમે, જો ત્રેસઠ હોય તો. તો જો ત્રણ વડે કરીએ તો એકવીસ તરી ત્રેસઠ અને ઉપર ત્રણ વડે ભાગો, ત્રણ ચોક બાર, એક વચ્ચે અઢાર, ત્રણ છંગ અઢાર. તો અહીંયા આઈ થિંક કે એ લોકોએ ત્રેસઠ સમજીને, ચોસઠમાંથી એક બાદ કરીને ત્રેસઠ સમજીને દાખલો ગણ્યો છે, પણ ચોસઠમાંથી પાંચ જાય એટલે ઓગણસાઠ આવશે. તો મારા ખ્યાલથી હંડ્રેડ પર્સન્ટ હું તો શ્યોર છું, બરાબર, કે એનો જવાબ હશે એકસો આડત્રીસ અપોન એકસો ને સોરી ઓનલી ઓગણસાઠ. તો આ થઈ ગયો તમારો આન્સર નંબર ટુ. હવે જોઈએ આપણે દાખલા નંબર ત્રણ. ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આપણે દાખલા નંબર ત્રણ. રૂટ ફાઇવ, રૂટ ફાઇવને સંખ્યા રેખા પર દર્શાવો. તો અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો વર્ગમૂળમાં પાંચ. હવે વર્ગમૂળમાં પાંચ એટલે હું તમને કહું એ ધ્યાન રાખજો, આપણે વર્ગ બોલવાનો, એક એકા એક, બે દુ ચાર, ત્રણ તરી નવ, ચોકું ચોકું સોળ, એવી રીતે વર્ગ બોલો. તો તમે જોઈ શકો બેનો વર્ગ બોલો. તો બેનો વર્ગ શું થાય બોલો, ચાર થાય. તો એમાં એક ઉમેરીએ એટલે પાંચ થઈ જાય ને. તો આપણે નીચે બે એકમ લેવાના અને ઉપર અહીંયા એક એકમ, એટલે અહીંયા આપણે તમે જુઓ અહીંયા મેં એક અને એક બે એકમ અને એટલો એક એકમ જેટલો અહીંયા લીધો. તો આ એક થઈ જાય અને આ થઈ જાય બે. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું વિદ્યાર્થી મિત્રો, આ રહે માની લો તમારે સાત દર્શાવવા હોય બરાબર તો પણ આ જ આવશે. પછી નવ દસ બતાવવાના રૂટ દસ, તો નીચે ત્રણ એકમ લેવાના. એટલે આપણે અહીંયા તમે માની લો એક ઇંચ લો
બરોબર, તો અહીંયા એક ઇંચ એક ઇંચ એક ઇંચ ત્રણ વખત લેવાના અને ઊભો એક ઇંચ લેવાનો, તો આપણે નીચે ત્રણ એકમ લીધા કહેવાય. બોલો ખ્યાલ આવ્યો કે નહીં? તો અહીંયા આપણે ઉપર એક એકમ લીધો એટલે માની લો આ એક ઇંચ હોય, તો અહીંયા આપણે બે ઇંચ લેવાના. મેં આશરે લીધેલા છે એટલે થોડાક આગા પાછા હોઈ શકે, બરાબર. તો એક એકમ અહીંયા અને એક એકમ અહીંયા, એમ એક ને એક બે ડબલ એના લેવાના અને એક એકમ અહીંયા ઊભો લેવાનો. તો આ રીતે આપણે અહીંયા નીચે બે એકમ લીધેલા છે ટોટલ, ઉપર એક એકમ, એટલે સીધા તમને રૂટ ફાઈવ મળે. તો અહીંયા તમે પાયથાગોરસ પ્રમાણે ઓપી શોધી નાખો, બરાબર. તો અહીંયા શું થશે બોલો? ચલો પહેલાં હું આને રબ કરી નાખું, મતલબ ભૂસી નાખું બધું. ચલો હવે અહીંયા જુઓ, ઓએ બરાબર કેટલા છે? આપણે બે એકમ લીધા છે અને પીએ કેટલો લીધો છે? એક એકમ. તો પાયથાગોરસ મુજબ આપણે ઓપી સ્ક્વેર શોધી નાખો. તો ઓપી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું થાય? ઓએ સ્ક્વેર પ્લસ પીએ સ્ક્વેર. તમારા સ્કૂલમાં વિદ્યાર્થી મિત્રો પૂછી લેવાનું સાહેબને કે આ લખવું પડશે કે ચાલશે. જો ચાલે એવું હોય તો લખવાની કોઈ જરૂર નથી. તો અહીંયા તમે મૂકી દો બેનો વર્ગ પ્લસ એકનો વર્ગ, તો બે દૂ ચાર વત્તા એક એટલે પાંચ થઈ ગયા. તો ઓપી ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયા? રૂટ ફાઈવ. હવે તમે જાણો છો ઓપી જેટલી આપણે ત્રિજ્યા લઈએ અને વર્તુળ દોરવાનો, તો ઓને કેન્દ્રિત કરી પી જેટલી ત્રિજ્યા, ઓપી જેટલી ત્રિજ્યા લઈ આપણે એક આ રીતે ચાપ પણ દેવાનો. જે ચાપ આપણાને આપણા જૂના ચાપ અહીંયા મતલબ છેદે, બરાબર, આ રીતે આપણાને સંખ્યા રેખા પર જ્યાં છેદે ત્યાં શું નામ આપી દેવાનું? બી નામ આપી દેવાનું. તો આ જે બી નામ આપ્યું એટલે ઓથી લઈને બી સુધીનું તમારું જે અંતર આવ્યું સંખ્યા રેખા પર એ થશે રૂટ ફાઈવ, બરાબર. તો અહીંયા આમ લખી શકો તમે, આમ ઓબી ઇઝ ઇક્વલ ટુ રૂટ ફાઈવ છે. આ થઈ ગયું સંખ્યા રેખા ઉપર ઓબી બરાબર રૂટ ફાઈવનું નિરૂપણ. ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ દાખલા નંબર ચાર. ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આપણે દાખલા નંબર ચાર. વર્ગમૂળમાં 9.3 ને સંખ્યા રેખા પર દર્શાવો. હવે સંખ્યા રેખા ઉપર તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જે વિપુલ દર્શકતાવાળી પદ્ધતિ વાપરી એ રીતે તમે 9.3 બહુ ઇઝીલી દર્શાવી શકો છો, પણ એકચ્યુઅલી અહીંયા ભૌમિતિક રીતે એવો શબ્દ વાપર્યો નથી, પણ આઈ થિંક કે ભૌમિતિક રીતે જ આને દર્શાવવામાં આવશે, તો આપણે ભૌમિતિક રીતે આને દર્શાવીએ, બરાબર. તો અહીંયા સૌ પ્રથમ આપણે શું કરવાનું? એક કિરણ એસી લઈ લેવાનું. જો અહીંયા તમારે મુદ્દા લખવાના આવે તો તમારે સૌ પ્રથમ શું લેવાનું છે? કિરણ એસી રચો, બરાબર. આ રીતે મુદ્દો લખવાનો. પછી એસી ઉપર આપણે શું કરવાનું? બિંદુ બી એવું લેવાનું કે જેથી એ બી બરાબર 9.3 થાય, બરાબર. 9.3 થાય એટલું તમારે બિંદુ બી લેવાનું, બિંદુ બી, બરાબર. ત્યારબાદ તમારે શું કરવાનું? એની અંદર એક એકમ પ્લસ કરી, પ્લસ વન કરી અને 10.3 થાય તેવું બિંદુ સી દોરવાનું, બરાબર. કિરણ એસી ઉપર અથવા કિરણ એ એક્સ લઈ લઈએ આપણે અને સી પછી રચના કરીએ, ચલો, બરાબર. તો અહીંયા તમે કિરણ એ એક્સ દોર્યું પહેલાં, પછી આપણે એ બી બરાબર 9.3 લીધા, એની અંદર પ્લસ વન કરીને સી લીધો. હવે આપણે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? તો એસીનું મધ્ય બિંદુ રચવાનું, એસીનું મધ્ય બિંદુ, બરાબર. આના માટે તમે વિદ્યાર્થી મિત્રો આપણે રચનાઓ સ્પેશિયલ આખું ચેપ્ટર મૂકેલું છે એ તમે જોઈ શકો છો. તો બી તમને બતાવી દઉં કે જો આ રીતે રેખાખંડ એસી હોય તો તમારે અડધા કરતાં વધારે માપ લઈ ઉપર નીચે ચાપ દોર દેવાના, આ રીતે બંને બાજુ એને કેન્દ્ર ગણિત અને સીને કેન્દ્ર ગણિત, ઉપર નીચે ચાપ દોરો. એ ચાપ જ્યાંથી છે તે ત્યાંથી તમારે ફક્ત અહીં વચ્ચે ડોટ લાઈન કરી, આમ આખી ડોટેડ લાઈન દોરવાની જરૂર નથી, બસ ખાલી અહીંયા વચ્ચે વચવાળું ડોટ લાઈન કરી ત્યાં બિંદુ પી મૂકી દો, અથવા તો 10.3 અડધા કરીને સીધું બિંદુ પી મૂકી દો. પછી પીને કેન્દ્ર ગણી એ જેટલી ત્રિજ્યા લઈ આ રીતે અર્ધવર્તુળ દોરવાનું છે જે અહીંયા એક્ઝેક્ટલી સીમા છે, બરાબર. ત્યારબાદ આપણું જે બિંદુ બી હતું ત્યાંથી આપણે લંબ દ્વિભાજક દોરવાનું, એટલે કે લંબ દોરીશું. તો પાંચમો મુદ્દો આપણે શું કર્યો બોલો? એપી જેટલી ત્રિજ્યા લઈ અર્ધવર્તુળ દોર્યું, બરાબર. ચલો અર્ધવર્તુળ દોર્યા પછી આપણે શું કર્યું વિદ્યાર્થી મિત્રો? જો હું રફ કામ કરું છું એટલે હું રફ અક્ષરો બી મારા એવા જ છે, એટલે પાછા કોમેન્ટમાં કોઈ લખે નહીં સાહેબ અક્ષરો સુધારો, બરાબર. આ રફ વર્ક છે, જો અહીંયા હું લખી દઉં છું રફ કામ, બરાબર. રફ કામ રફ જેવું જ હોય, સાચું કે નહીં? ઓકે, ચલો તો આપણે આગળ જોઈએ. બિંદુ બી આગળ આપણે શું કરીશું? એક લંબ દોરીશું. હવે આ લંબ કેવી રીતે દોરવાનો વિદ્યાર્થી મિત્રો?
તો બીને કેન્દ્ર ગણી આજુબાજુ આપણે એક્ઝેક્ટલી માપ લઈ, એટલે આશરે માપ લેવાના પણ માપ બદલ્યા વગર, એટલે એક્ઝેક્ટલી શબ્દ બોલ્યો, માપ બદલ્યા વગર બે ચાપ દોરીશું. આ ચાપ અને આ ચાપ ઉપરથી વારા પરથી ઉપરની બાજુ ચાપ દોરી દેવાના અને એમાંથી પસાર થતો આપણે લંબ રેખાખંડ દોરી દઈશું. જે અર્ધવર્તુળને જ્યાં છે તે ત્યાં ડી નામ આપી દો. આ જે બીડી મળ્યો એ જ છે વર્ગમૂળમાં 9.3. તો આપણે લખીશું બી પરથી લંબ દોરો જે અર્ધવર્તુળને જ્યાં છેદે ત્યાં ડી નામ આપો. બરાબર, તો આમ જે ડી છે વિદ્યાર્થી મિત્રો, એટલે કે બીડી જે આપણને મળ્યું એ થઈ જશે વર્ગમૂળમાં 9.3. તો આ થઈ ગયો આપણો આન્સર. જો તમને રચનાના મુદ્દા લખવાના કે વિદ્યાર્થી મિત્રો, તો તમારે આ રહે લખવાના. પ્રેક્ટિસ સ્વરૂપની અંદર આના જેવી સેમ ટુ સેમ તો નહીં, પણ બીજી તમને મળી જશે રચના અને એના ઉપરથી તમે મુદ્દા લખી શકશો આરામથી. તો ચલો હવે વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આપણે દાખલા નંબર 5. એક્સ ઇઝ ઇક્વલ ટુ 2√3 હોય તો એક્સનો ઘન પ્લસ 1/એક્સના ઘનની કિંમત શોધો. હવે તમારે અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડ લેવાનું છે પહેલાં. બરાબર, તો લેફ્ટ હેન્ડ સાઈડની અંદર તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, એનું સૂત્ર તમારે યાદ રાખવાનું છે કે એક્સનો ઘન પ્લસ 1/એક્સનો ઘન ઇઝ ઇક્વલ ટુ શું સૂત્ર આવશે. તો તમને ખ્યાલ હોય તો એક્સ પ્લસ 1/એક્સ એની 3 ઘાત માઇનસ 3 કૌંસમાં એક્સ પ્લસ 1/એક્સ, આ થઈ જશે એનું સૂત્ર. બરાબર, તો હવે આપણે શું કરીશું, અહીંયા કિંમતો મૂકી દઈએ. ચલો તો એક્સ આપણને શું આપેલો છે 2√3, તો અહીંયા હું લખીશ 2√3 પ્લસ 1/2√3 માઇનસ 3, અહીંયા પણ આપણે લખીશું 2√3 પ્લસ 1/2√3. જો તમે એક્સ પ્લસ 1/એક્સ બાજુમાં કરી અને પછી કિંમતો લખશો તો પણ ચાલશે, આ એનો ઘન છે ઉપર. બરાબર, હવે આનો લસા લઈ લીધો વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા ગુણાઈ જશે, તો આ શું થઈ જશે બોલો, 2√3નો સ્ક્વેર. ડાયરેક્ટ પણ લખી શકો છો તમે જો સ્ક્વેર જાણતા હો તો. તો ચલો આપણે ડાયરેક્ટ જ લખી દઈએ. બરાબર, તો 2√3 × 2√3 એટલે શું થાય, તો 2√3નો સ્ક્વેર એટલે પહેલા પદનો વર્ગ, 2 × 4 બંનેના ગુણાકારથી ડબલ, તો 2 × 4√3 પ્લસ છેલ્લા પદનો સ્ક્વેર એટલે √3નો સ્ક્વેર એટલે 3. અહીંયા કંઈ નહીં ગુણાય એટલે પ્લસ 1 એમના એમ રહેશે. ભાગાકારમાં આપણે લસા લખી દઈશું 2√3 એનો ઘન માઇનસ 3 કૌંસમાં. ચલો અહીંયા બી એ જ રીતે થશે, તો પહેલા પદનો વર્ગ, 2 × 4 બંનેના ગુણાકારથી ડબલ એટલે કે 4√3 પ્લસ છેલ્લા પદનો સ્ક્વેર 3, પ્લસ 1 તો છે જ, અપોન 2√3. ઉપર શું બચ્યું વિદ્યાર્થી મિત્રો જુઓ, તો 4 ને આ બીજા થઈ ગયા 4, તો 4 ને 4 8, તો 8 વત્તા 4√3 અપોન 2√3 એનો કૌંસ બાર ઘન માઇનસ 3 કૌંસમાં. એ જ રીતે અહીંયા પણ થઈ ગયા 8 + 4√3 / 2√3 અહીંયા પ્લસ લખવાનું રહી ગયું છે વચ્ચે, હા, તો 2√3. ચલો હવે શું કરીશું વિદ્યાર્થી મિત્રો, આપણે હવે અહીંયા જોવા નીચે 2√3 છે ને, તો ઉપરથી આપણે 2√3 બચે એવી રીતે કોમન કાઢી શકીએ એમ છે 4. તો તમે 4 કોમન કાઢો, પણ 4ની ઉપર ઘન છે. તો જ્યારે છોકરો ઘરની બહાર નીકળે વિદ્યાર્થી મિત્રો, એટલે કે બે ભાઈઓ જુદા પડે ને, તો બાપાની મિલકતો હોય એના ભાગમાં આવે, એવું નહીં કે કશું ના મળે, તો ઉપરની જે 3 ઘાત છે ને આપણે એની સાથે લઈને બહાર કાઢવી પડે, તો 4નો ઘન થઈ જશે. તો 4 × 4 = 16. બરાબર, તો અહીંયા શું બચ્યું બોલો, હવે 4 કોમન કાઢી દીધા, તો 2√3 બચ્યા અને ભાગાકારમાં 2√3 તો હતા જ એનો ઘન. એ જ રીતે અહીંયાથી પણ વિદ્યાર્થી મિત્રો કેટલા બહાર આવશે, તો 3 તો છે જ અને બીજા 4 બહાર આવશે, કારણ કે અહીંયા ઘાત નથી, આ મિલકત નથી બાપાની. બરાબર, તો 1 જ છે, તો 1 જ લઈને આવશે. તો અહીંયા શું બચ્યું, 2√3/2√3. ચલો આ ઉડી ગયા, આ બી ઉડી ગયા, તો અહીંયા બચ્યો 1 નો ઘન એટલે 1 થશે, તો 64 એકા 64, 4 તરી 12,
તો 64માંથી 12 જતા રહે વિદ્યાર્થી મિત્રો, એટલે જવાબ આવશે 52. તો આ થઈ ગયો આપણો આન્સર. ચલો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ આપણે દાખલા નંબર 6. સાદું રૂપ આપો, 5 √3 / 7 − 4 √3 − 5 − √3 / 7 + 4 √3. હવે આ દાખલો વિદ્યાર્થી મિત્રો સિમ્પલ છે, બરાબર. લસા શું આવશે હું તમને કહી દઉં, તો આ બંનેના ગુણાકાર જેટલો લસા આવશે. તો 7 − 4 √3 અને 7 + 4 √3. આ અગાઉ આપણે જે દાખલો ગણ્યો એ આ અહીંયા ચોકડી ગુણાકાર થશે, તો 5 √3 × 7 + 4 √3 અહીંયા ગુણાશે, આ પદ અહીંયા ગુણાશે. 5 − √3 કૌંસમાં 7 − 4 √3. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, બરાબર, એક સેટ પણ વિડીયો, કોઈ પણ વિડીયો મારો સ્કીપ કરવો નહીં. તમારી જોડે સમય ના હોય વિદ્યાર્થી મિત્રો તો એના ભાગ પાડીને જુઓ, 5-5 મિનિટ 3 વખત જુઓ. 15 મિનિટનો વિડીયો હોય, 1/2 કલાકનો વિડીયો હોય તો 10-10 મિનિટ 3 વખત જુઓ, પણ સ્કીપ નહીં કરો. કારણ કે કઈ જગ્યાએ મેં શોર્ટકટ રીત આપી હશે એ તમે સમજી નહીં શકો. ચલો હવે 5 વડે આપણે ગુણી નાખીએ, તો 5 વડે ગુણો, તો 5 × 7 = 35, 5 + 4 = 20 √3, પછી 7 વડે ગુણો તો 7 √3, અને આ √3 અહીંયા ગુણાશે એટલે કે √3 √3 √3 થઈ જાય, અને 4 × 3 = 12. ચલો આને એક કૌંસમાં મૂકી દઈએ. માઇનસ પાછળનો પદ, હવે 5 વડે ગુણો તો 7 × 5 = 35, 5 + 4 = 20 √3, પ્લસ ગુણ્યા માઇનસ તમારી રીતે જોઈ લેજો, બરાબર. માઇનસ પ્લસ એટલે માઇનસ આવશે, −7 √3 − આ ચલો માઇનસ છે તો −− પ્લસ આ √3 √3 √3 થઈ જાય, અને 4 × 3 = 12. ચલો હવે ભાગાકારમાં આપણે શું આવશે બોલો, પહેલા પદનો સ્ક્વેર માઇનસ બીજા પદનો સ્ક્વેર, બંને સેમ છે ને, તો પહેલા પદનો સ્ક્વેર માઇનસ બીજા પદનો સ્ક્વેર. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો સરવાળા બાદ ભાગી કરી દઈએ, તો 35 ને 2 37 + 37 = 47 20 + 7 = 27 √3. ચલો અહીંયા એ જ રીતે 35 ને 12 એટલે એ જ રીતે થઈ જશે 47, પણ અહીંયા આગળ છે માઇનસ તો એ થઈ જશે −47. બંને કામ એક સાથે કરું છું, જરાક ધ્યાન રાખજો. 20 ને 7 = 27, −27 છે પણ આગળ માઇનસ વડે ગુણાશે એટલે થઈ જશે +27 √3 / 7² = 77 = 49 માઇનસ આનો સ્ક્વેર, તો 64 + 16 અને 3 છે તો 16 × 3 = 48. ચલો વિદ્યાર્થી મિત્રો આ 47 તો ઉડી ગયા, શું બચ્યું? 27 √3 + 27 √3 એટલે કે 54 √3. નીચે 49માંથી 1 ગયો એટલે સોરી 48 ગયા એટલે બચ્યો 1, 1 આપણે લખતા નથી. તો આ જ થઈ ગયો તમારો વિદ્યાર્થી મિત્રો આન્સર. અહીંયા આપણે લખી દઈશું આન્સર. તો આ રીતે આપણો દાખલા નંબર 6 પૂરો થયો. હવે આપણે જોઈએ દાખલા નંબર 7. ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આપણે દાખલા નંબર 7. જો 3 / 4 = 16 / 5 / 16 / 9 = 5 = 4 / 3 + 2 તો એક્સની કિંમત શોધો. એકદમ ઇઝી દાખલો છે વિદ્યાર્થી મિત્રો, જો એક્ઝામમાં આ પૂછાઈ જાય તો બહુ જ સારું. ચલો 3 ની 6 ઘાત કરી દો, નીચે 4 ની 6 ઘાત, એ જ રીતે અહીંયા 4 ની 2 ઘાત કહેવાય ને એની 5 છે એટલે 4 ની 5 × 2 = 10 ઘાત થઈ જશે. નીચે આપણે આ 3 ની 2 છે એની 5 છે તો 3 ની કેટલી ઘાત થઈ જશે? 10 ઘાત, બરાબર. અને આ બાજુ આવશે 4 × 3 = x + 2 ઘાત. ચલો વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા વચ્ચે નિશાની છે ગુણાકારની, બરાબર. તો ગુણાકાર હોય અને આધાર સરખો હોય તો ઘાતોનો સરવાળો, અને ભાગાકારનો સંબંધ હોય તો ઘાતોની બાદબાકી. તો અહીંયા 6 અને 10, અહીંયા 3 ની 6 ઘાત ને 3 ની 10 ઘાતમાં ભાગાકારનો સંબંધ છે એટલે બાદબાકી થશે, અહીંયા પણ ભાગાકારનો સંબંધ છે એટલે બાદબાકી થશે. તો આને ઉપર લઈ જઈને બાદ કરી દઈશું, તો 4 ની 10 માંથી 4 ની 6 ઘાત જતી રહેશે એટલે 4 ની 4 ઘાત બચી, 3 ની 10 માંથી 3 ની 6 જતી રહેશે એટલે 3 ની 4 ઘાત બચી. અહીંયા આપણે એમના એમ રાખીશું x + 2. હવે આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો, તો 4 ઘાત કોમન કાઢીને બહાર લખી દઈએ, તો 4 × 3 = 4 ઘાત, અહીંયા પણ આપણે લખીશું 4 × 3 = x + 2 ઘાત. હવે નીચે આધાર સરખો છે તો ઉપર ઘાતો પણ કેવી હોય સરખી, તો x + 2 = 4, +2 સામે લઈ જઈને બાદ કરી દો, તો x = 4 − 2 = 2. તો આ થઈ ગયો આપણો જવાબ. તો અહીંયા આપણો પૂરો થયો દાખલા નંબર 7.
ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ હવે આપણે દાખલા નંબર 8. સાદું રૂપ આપો, 5 √2 + 2√8 − 3√32 + 4√128. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે દાખલો બહુ ઇઝી છે, બસ થોડુંક તમે સમજી લો અથવા તો તરત તમને જો લાઈટ થઈ જાય તો દાખલો એકદમ ઇઝી છે. કેવી રીતે? તો અહીંયા જુઓ, આ રૂટ ટુ છે, અહીં બધામાં √2 √2 √2 હોય તો આપણે એના સરવાળા બાદબાકી કરી શકીએ. તો આ બધાને કન્વર્ટ કરીને આપણે √2 માં ફેરવી નાખીએ, બરાબર. તો કેવી રીતે? તો જુઓ, 5 √2 એમને એમ રાખો, અહીંયા 8 છે તો એને લખી દો 4 × 2 = 8, 32 છે તો એને લખી દો 16 × 2 = 32, અને +64 × 2 = 128. હવે જે આ વધારાની સંખ્યાઓ આપણે લખી √2 સિવાયની એ બધી આપણે કોમન કાઢી દઈએ. તો ચલો અહીંયાથી 4 12 નીકળે વર્ગમૂળમાંથી, તો વર્ગમૂળમાંથી 4 12 આવે એટલે 2 થઈ જાય, તો 2 × 2 = 4 થશે, આગળ ગુણાકાર થઈ જશે. એ જ રીતે અહીંયા 16 12 આવે તો 4 થઈ જાય, તો 4 અહીંયા ગુણાય તો 4 × 3 = 12 √2 + અહીંયાથી 64 નું વર્ગમૂળ કેટલું થાય? 8. 8 12 કાઢો તો 8 × 4 = 32 થઈ જશે, તો 32 √2. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે બધા √2 √2 √2 આવી ગયા. હવે આ થઈ ગયા સજાતીય પદો, બરાબર. તો સજાતીય પદોને આપણે શું કરીશું? સરવાળા બાદબાકી. તો ચલો એના સરવાળા બાદબાકી કરી દઈએ તો શું બચશે? તો જ્યાં સરખી નિશાની હોય ત્યાં સરવાળો, જુદી જુદી નિશાની હોય ત્યાં બાદબાકી, જવાબની નિશાની મોટા પદની. તો ચલો અહીંયા 5 4 અને 32, આ ત્રણે ત્રણ કેવા છે વિદ્યાર્થી મિત્રો? પ્લસ છે. તો આપણે એમનો સરવાળો કરી દઈશું. તો 32 ને 4 = 36, 36 ને 4 = 40, 41 √2 −12 √2 એમના એમ રાખો. ચલો હવે 41 ને √12 ની નિશાની જુદી જુદી થઈ ગઈ, તો એની બાદ બાકી કરી દો. તો 41 માંથી 12 જાય એટલે 1 ગયો, પહેલાં 40, 10 ગયા, 30 એમાંથી 1 ગયો એટલે 29. તો જવાબ આવશે 29 √2. તો આ થઈ ગયો આપણો આન્સર, બરાબર. હવે આપણે જોઈએ દાખલા નંબર 9. દાખલા નંબર 9 વિદ્યાર્થી મિત્રો, 2√2 × 3√2 − 6 = 36 હોય તો એક્સની કિંમત શોધો. અહીંયા તમારે શું કરવાનું છે? આગળ જો 2 અને 3 હોય તો પાછળની 2 અને 3 માં એને ટ્રાન્સફર કરી દો. તો આ 2√2 × 3√2 − 6 છે, બરાબર, = આ 36 એટલે 6 ની 2 ઘાત કહેવાય. તો 6 × 2 × 3 = 6 થાય, એની 2 ઘાત એટલે 36 થઈ ગયા. તો 2 ની પણ 2 ઘાત કહેવાય અને 3 ની પણ 2 ઘાત કહેવાય. જો તમે આવી રીતે ના લખો વિદ્યાર્થી મિત્રો, ડાયરેક્ટ લખી બી શકો છો તમે, એ પણ હું તમને સમજાવી દઉં. 2 ની 2 × 3 ની 2 કેવી રીતે? તો અહીંયા તમે 36ની સીડી પાડ દો. ચલો 2 વડે ભાગો તો 18 × 2 = 36, 2 વડે ભાગો 9 × 2 = 18, 3 × 3 = 3 અને 3 × 1 = 1. તો શું થઈ ગયું બોલો? 2 ની 2 ઘાત 3 ની 2 ઘાત. અહીં સાઈડમાં તમે આવી રીતે અવયવ લખી અને અહીંયા સામે લખી શકો છો 2 ની 2 3 ની 2. હવે જો બંને બાજુ 2 ની ઘાતો સરખામણી કરવાની અને 3 ની ઘાતોની સરખામણી કરવાની, બરાબર, કારણ કે બંને બાજુ સેમ ટુ સેમ પદો થઈ ગયા ને. તો માટે આપણે શું લખીશું? સરખામણી કરતા 2√2 × 2√2 કહેવાય, ડાયરેક્ટ લખશો તો પણ ચાલશે, બરાબર, અને 3√2 × 2 − 6 = 3√2. કોઈ પણ એકની સરખામણી કરો યા બંનેની કરો, જવાબ સેમ આવશે. x − 2 = 2, તો x = કેટલા થાય? −2 સામે જાય તો +2 થઈ જશે એટલે x = 4. ચલો એ જ રીતે અહીંયા તમે ગણતરી કરો, 2x − 6 = 2. આધાર સરખો હોય તો ઘાતો પણ સરખી હોય, જો વચ્ચે બરાબર હોય તો. તો અહીંયા શું થઈ ગયું બોલો વિદ્યાર્થી મિત્રો? 2x = 6 + 2 = 8, 2 ભાગાકારમાં જતા રહે તો x = 4. તો આ રીતે એક્સની કિંમત કેટલી આવશે? 4. માટે x = 4 થાય. તો આ થઈ ગયો આપણો આન્સર. હવે જોઈએ આપણો દાખલા નંબર 10. ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આપણે દાખલા નંબર 10. સાબિત કરો કે x√a / x√b એની a + b ઘાત, એ જ રીતે અહીંયા bc અને ca એની b + c ને c + a આપેલી = 1. તમે લેફ્ટ હેન્ડ સાઈડ વિદ્યાર્થી મિત્રો પહેલેથી લખીને રાખી છે, જેથી આપણો સમય ઓછો બગડે. ચલો હવે આપણે એનો ઘાતો છૂટી પાડી દઈએ.
તો અહીંયા તમે એ ને બંને સાથે ગુણો તો ઉપર શું થયું બોલો, એ નો સ્ક્વેર પ્લસ એ બી. આ જ રીતે ભાગાકારમાં શું આવ્યું, તો અહીંયા ગુણાકાર કરો તો એ ગુણ્યા બી એટલે એ બી પ્લસ બી ગુણ્યા બી એટલે કે બી નો સ્ક્વેર. ચલો એ જ રીતે બીજા સ્ટેપમાં છૂટું કરો, બી ગુણ્યા બી એટલે શું થઈ જાય, તો એક્સ નો બી સ્ક્વેર પ્લસ બી સી. એ જ રીતે ભાગાકારમાં છૂટું પાડો તો બી સી પ્લસ સી સ્ક્વેર. ચલો એ જ રીતે આ ત્રીજું પદ લઈ લો તો સી સ્ક્વેર પ્લસ એ સી અપોન એ સી પ્લસ એ સ્ક્વેર. હવે આપણે ઉપર ગુણાકારનો સંબંધ કહેવાય અને ઉપર નીચે ભાગાકારનો સંબંધ કહેવાય, તો ગુણાકારના સંબંધનો ઉપયોગ કરીને પહેલાં આપણે આધાર સરખો હોય તો ઘાતોનો સરવાળો. તો ચલો બધી ઘાતોના સરવાળા કરી દઈએ તો શું આવે જુઓ વિદ્યાર્થી મિત્રો, એ સ્ક્વેર બી સ્ક્વેર અને સી સ્ક્વેર પહેલાં લખીએ પછી એ બી બી સી અને એ સી. તો અહીં આપણે લખીશું એક્સની એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર પ્લસ એ બી પ્લસ બી સી પ્લસ એ સી ઘાત પછી, બરાબર. એ જ રીતે ભાગાકારમાં કરો તો ભાગાકારમાં બી બધાનો સંબંધ અહીંયા ભાગાકારવાળા જેટલા છે એ બધાનો સંબંધ ગુણાકારનો છે, નીચે નીચેવાળાનો. તો ગુણાકાર હોય તો આપણે ઘાતોના શું કરીએ, સરવાળા. તો આ જ રીતે સરવાળા કરો તો અહીંયા બી એ જ વધશે. તો શું બચ્યું જુઓ, એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર પ્લસ એ બી પ્લસ બી સી પ્લસ એ સી. ઉપર નીચે બંને સેમ ટુ સેમ પદ થઈ ગયા, તો તમે આમ ઉડાડી બી શકો છો. તો ઇઝ ઇક્વલ ટુ શું જવાબ આવ્યો બોલો, વન. અહીં આપણે ઇઝ ઇક્વલ ટુ લખી દઈશું કારણ કે લેફ્ટ હેન્ડ સાઈડ આપણે લીધી હતી ને. તો ઇઝ ઇક્વલ ટુ વન ઇઝ ઇક્વલ ટુ આર એચ એસ. તો આ રીતે આપણો આ જવાબ સાબિત થાય છે, બરાબર. તો આ સાથે વિદ્યાર્થી મિત્રો હું મારો વિડીયો પૂરો કરું છું. જો તમને મારા વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન પ્રેસ કરો અને તમારે નિયર છે તમારા ડિયર છે તેમને પણ કરાવો, જેથી આવનારા સમયની અંદર હું ખૂબ જ ઉપયોગી વિડીયો મૂકવાનો છું તે કોઈનાથી પણ મિસ ના થઈ જાય. જે વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઇબ કરી ચૂક્યા છે તેમનો ખૂબ ખૂબ આભાર. અને હા, લાઇક અચૂકથી કરજો કારણ કે તમારી એક લાઇક એ મારો ખૂબ જ ઉત્સાહ વધારે છે. તો બહુ ઝડપથી આપણે ફરીથી મળીશું નવા વિડીયો અને નવા ટોપિક સાથે, નવા ધ્યેય સાથે આપણે આગળ વધીશું. જય હિન્દ, જય ભારત.